જામનગરમાં ઇકબાલ ઇબ્રાહીમ ખીરા નામના યુવાને જામનગર પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે કિરીટભાઈ રાધનપુરા નામના અરજદારની અરજીના પગલે સિટી એ ડિવિઝન પોલીસ મથકે બોલાવી શોટ આપવા સહિતના ટોર્ચર કરી જામીન મુક્ત થયા પછી પણ ગોંધી રાખી ધાક ધમકી આપી ચાર લાખના ચેક પોલીસે લખાવી લીધા હોવાનો આરોપ ઇકબાલે પોલીસ પર લગાવ્યો છે પોલીસની કથિત થર્ડ ડિગ્રીથી ઇકબાલે હોસ્પિટલમાં સારવાર લેવી પડી હોવાનો પણ અહેવાલ છે આ પ્રકરણમાં કથિત પીડિત ઇકબાલે અરજી કરી તથા રૂબરૂ પણ રજૂઆત કરી હતી જેનું કોઈ પરિણામ ન નીકળતા આખરે અદાલતમાં ફરિયાદ કરી છે અદાલતે પીડિતની અરજી સંબંધિત કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો છે આજે જામનગર જિલ્લા પંચાયત દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાન કાર્યક્રમ યોજાયો હતો નગરના અતિથિ થનાર રાજ્યપાલનું જામનગર એરપોર્ટ પર મેયર બીનાબેન કોઠારી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા કલેક્ટર ડોક્ટર સૌરવ પાધી કમિશનર વિજયકુમાર ખરાડી જિલ્લા પંચાયત પ્રમુખ ધર્મશ્રીભાઈ ચન્યારા એસપી પ્રેમસુખ ડેલુ સહિતના આગેવાનોએ સ્વાગત અભિવાદન કર્યું હતું ત્યાર પછી ટાઉનહોલમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો રાજ્યપાલે ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અગ્રેસર બની સમગ્ર દેશ માટે મોડલ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના ત્રી રજૂ કરવામાં આવ્યા હતા દ્વારકામાં થોડે દૂર ડેરા પાસે બાવળની એક સ્ત્રી અને પુરુષનો મૃતદેહ કોવાયેલી હાલતમાં મળી આવતા ખડબડાટ થયો છે આ બંને સ્ત્રી પુરુષ યુગલ છે કે શું શું બંનેએ સાથે આપઘાત કર્યો હતો કે બંનેની એક સાથે હત્યા થઈ હતી આવા તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જામનગરની એમ્પિશાહ મેડિકલ કોલેજમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ઓરલ કેન્સર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ઓરલ કેન્સર સંબંધિત માહિતીઓ આપી તેનાથી બચવાની જાગૃતિ ફેલાવવામાં આવી હતી કેન્સરના નિદાન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપેલ કૃષિ કૃષિમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા